નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતના જિલ્લાના તાલુકાને યાદ રાખવાની શોર્ટ ટ્રીક. ગુજરાતમાં જોઈએ તો ટોટલ 33 જિલ્લાઓ આવેલા છે અને 33 જિલ્લાઓમાં અલગ અલગ તાલુકાઓ આવેલા હોય છે. તો મિત્રો, આ બધા ઘણા બધા તાલુકાઓ થાય છે અને તો આ બધા તાલુકાઓને યાદ કેવી રીતે રાખવા તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. અને જનરલ કોઈપણ જે કોમ્પિટિટિવ એક્ઝામ આવી રહી છે તેના મોસ્ટ ઓફ 1-2 ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરી ગુજરાતના જિલ્લાના તાલુકાને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક. કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈપણ વિડીયો અપલોડ કરી તેને આપી નોટિફિકેશન મળતી રહે. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ જિલ્લો જોઈએ તો અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લામાં ટોટલ 11 તાલુકાઓ આવેલા છે. તો મિત્રો, આ 11 તાલુકાને આપણે કેવી રીતે યાદ રાખવા તેના વિશે આપણે આગળ વાત કરીશું. તો મિત્રો, આ જિલ્લાને યાદ રાખવા માટે એક સૂત્ર મેં બનાવ્યું છે, જે આપણે ઇઝીલી, ખૂબ જ ઇઝી પડશે તે માટે બનાવવામાં આવશે. અને આ સૂત્ર બનાવવામાં ખૂબ સારી મહેનત કરેલી છે. ઓકે મિત્રો, તો સૂત્ર છે, કુંવારી લાલી બગસરાના રાજા બાબર અને સાવર સાથે અમરેલી અને ખાંભામાં ફરે. કુંવારી લાલી બગસરાના રાજા બાબર અને સાવર સાથે અમરેલી અને ખાંભામાં ફરે છે. ઓકે મિત્રો, તો આ સૂત્ર આવડતું હશે તો જેટલા પણ અમરેલી જિલ્લાના તાલુકાઓ છે તે આપણે ઇઝીલી યાદ રાખી શકાય છે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. તો સૌપ્રથમ સૂત્ર છે, કુંવારી લાલી બગસરાના રાજા બાબર અને સાવર સાથે અમરેલીમાં અને ખાંભામાં ફરે છે. તો મિત્રો, સૌ પહેલાં કુંવારી, તો સૌ પહેલાં કુ એટલે કે કુવાવાવ, રી એટલે કે ધારી, લા એટલે કે લાઠી, લી એટલે કે લીલીઓ, બ એટલે કે બગસરા, પછી રા એટલે કે રાજુલા, જા એટલે કે જાફરાબાદ, પછી જોઈએ તો બાબરા, ઓકે બાબરા, પછી સા એટલે કે સાવરકુંડલા, સાથે અમરેલી એટલે કે અમરેલી, ખાંભા એટલે ખાંભા. ઓકે, તો જે આ 11 તાલુકાઓ હતા. ઓકે, તો આ 11 તાલુકાઓ હોઈએ. કુ એટલે કે કુવારી, રી એટલે કે ધારી, લા એટલે કે લાઠી, લી એટલે કે લીલીઓ, બ એટલે બગસરા, રા એટલે કે રાજુલા, જા એટલે જાફરાબાદ, બા એટલે કે બાબરા, સા એટલે સાવરકુંડલા, અ એટલે અમરેલી અને ખાંભા એટલે ખાંભા. ઓકે મિત્રો, તો જી અમરેલી જિલ્લાના આ 11 તાલુકો આપણે આ એક સૂત્રથી યાદ રાખી શકીએ છીએ. કુવારી લાલી બગસરાના રાજા બાબર અને સાવર સાથે અમરેલી અને ખાંભામાં ફરે છે. ઓકે મિત્રો, આના પછી નેક્સ્ટ જિલ્લો લઈ લઈએ, અરવલ્લી જિલ્લો. અરવલ્લી જિલ્લામાં 6 તાલુકાઓ આવેલા છે. આ જિલ્લાને તાલુકાને કેવી રીતે યાદ રાખવા તે પણ જોઈ લઈએ. તો આ જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું સૂત્ર છે, મામો મેઘધન. ઓકે મિત્રો, તો આ સૂત્ર આવડતું હશે તો અરવલ્લી જિલ્લાના બધા જ તાલુકાઓ યાદ રહેશે. ઓકે મિત્રો, તો જોઈએ, મામો મેઘધન અરવલ્લી જિલ્લો. તો મિત્રો, સૌપ્રથમ બાયડ અને ભિલોડા યાદ રાખવું જરૂરી છે. બાયડ અને ભિલોડા, પછી જોઈએ તો મા એટલે કે માલપુર, પછી મો એટલે કે મોડાસા, મે એટલે કે મેઘરજ, અને ધન એટલે કે ધનસુરા. તો બાયડ અને ભિલોડા બે યાદ રાખવાના રહેશે. પછી મામો મેઘધન, બાયડ અને ભિલોડા અને મામો મેઘધન, મા એટલે કે માલપુર, મો એટલે કે મોડાસા, મે એટલે કે મેઘ એટલે કે મેઘરજ, અને ધન એટલે કે ધનસુરા. ઓકે, તો આ અરવલ્લી જિલ્લાના તાલુકા થઈ ગયા. ઓકે મિત્રો, એના પછી નેક્સ્ટ જોઈ લઈએ. ઓકે, પછી નેક્સ્ટ જોઈ લઈએ આણંદ જિલ્લો. આણંદ જિલ્લામાં ટોટલ 8 તાલુકાઓ છે. મિત્રો, આ 8-8 તાલુકાઓને આપણે યાદ રાખવા માટેનું સૂત્ર છે, આ બોર ખાય તો પેટ સોજી જાય, આ બોર ખાય તો પેટ સોજી જાય, આ ઉંમરે તમારા કરેલા ભોગવો. ઓકે મિત્રો, તો આણંદ જિલ્લાના તાલુકા યાદ રાખવા માટેનું સૂત્ર છે. ઓકે મિત્રો, તો જોઈ લઈએ, આ બોર ખાય તો પેટ સોજી જાય, આ ઉંમરે તમારા કરેલા ભોગવો. ઓકે, આ આણંદ જિલ્લાના તાલુકાઓ છે. તો સૌપ્રથમ આ એટલે શું થશે, આણંદ થશે, બોર એટલે કે બોરસદ થશે, ખા એટલે કે ખંભાત થશે, પેટ એટલે કે પેટલાદ થશે, સોજી એટલે કે સોજિત્ર થશે, આ એટલે કે આંકલાવ થશે, પછી ઉ એટલે કે ઉમરેઠ થશે, અને તા એટલે કે તારાપુર થશે, તમારા એટલે કે તારાપુર થશે. તો આ બોર ખાય તો પેટ સોજી જાય, આ ઉંમરે તમારા કરેલા ભોગો. આ આણંદ જિલ્લાના તાલુકાઓ યાદ રાખવા માટેનું સૂત્ર છે. ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ. જોઈએ તો ભરૂચ જિલ્લો. ભરૂચ જિલ્લામાં 9 તાલુકાઓ આવેલા છે. તો આ 9 તાલુકાઓને આપણે કેવી રીતે યાદ રાખી શકાય, ઓકે, તો તેનું સૂત્ર પહેલાં જોશી અને પછી તેને કેવી રીતે એક્સપ્લેન કરશી. તો મિત્રો, આના યાદ રાખવા માટે સૂત્ર છે, વાવા હસે આ ભજીયા ઝઘડિયાના અંકનાને,
વાહ વાહ હશે આ ભજીયા ઝઘડિયાના અંકનાને, તો આ ભરૂચ જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું સૂત્ર છે. ઓકે, તો જોઈ લઈએ. સૌ પ્રથમ વાહ વાહ હશે આ ભજીયા ઝઘડિયાના અંકનાને, ભરૂચ જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું શોર્ટકટ સૂત્ર છે. તો વાહ એટલે કે વાગરા, વાહ એટલે કે વાલિયા, હ એટલે કે હાંસોટ, પછી આ એટલે કે આમોદ, ભ એટલે કે ભરૂચ, જ એટલે કે જંબુસર, ઝઘડિયા ઝઘડિયા એટલે કે ઝઘડિયા, અંક એટલે અંકલેશ્વર, અને ને એટલે નેત્રમ. ઓકે, તો આ ભરૂચ જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું શોર્ટકટ સૂત્ર હતું. ઓકે મિત્રો, આના પછી નેક્સ્ટ લઈ લઈએ. તો મિત્રો, એકવાર આપણે જે પણ ચારે ચાર જિલ્લા જોયા, જિલ્લાના તાલુકાઓ જોયા, તો આના સૂત્ર એકવાર રિવાઇઝ કરી લઈએ. તો મિત્રો, સૌ પ્રથમ પહેલાં હતું અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું સૂત્ર છે, કુંવારી લાલી બગસરાના રાજા બાબર અને સાવર સાથે અમરેલી અને ખાંભામાં ફરે છે. કુંવારી લાલી બગસરાના રાજા બાબર અને સાવર સાથે અમરેલી અને ખાંભામાં ફરે છે. આ અમરેલી જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું સૂત્ર છે. નેક્સ્ટ જોઈ લઈએ, મામુ મેઘધન બાયોડ અને ભિલોડા. મામુ મેઘધન એ અરવલ્લી જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું શોર્ટકટ સૂત્ર છે. પછી જોઈએ તો આણંદ જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું શોર્ટકટ સૂત્ર છે, આ બોર ખાય તો પેટ સોજી જાય, આ ઉંમરે તમારા કરેલા ભોગવો. ઓકે, તો આણંદ જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું સૂત્ર છે. એના પછી જોઈએ તો ભરૂચ જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટે સૂત્ર છે, વાવા હશે આ ભજીયા ઝઘડિયાના અંકનાને, વાવા હશે આ ભજીયા ઝઘડિયાના અંકનાને. ઓકે મિત્રો, તો આ ચાર જિલ્લાના તાલુકાને યાદ રાખવા માટેનું શોર્ટકટ સૂત્ર છે. તો મિત્રો, આજનો સવાલ છે, વાગરા તાલુકો કયા જિલ્લામાં આવેલું છે? અને મિત્રો, ચાર ઓપ્શન છે, અમરેલી, આણંદ, ભરૂચ અને અરવલ્લી. ઓકે મિત્રો, તો આપણે આનો જવાબ છે કોમેન્ટમાં આપવાનો રહેશે. અને મિત્રો, આપણે આ વિડીયો કેવો લાગ્યો તેનો પણ કોમેન્ટમાં જવાબ આપશો, જેને કારણે મને બીજા પણ આના રિલેટેડ વિડીયો બનાવવાની ખબર પડે કે આપણે કેવી મજા આવી આ વિડીયોમાં. ઓકે મિત્રો, ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો, આપ આ વિડીયો આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં શેર કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.